જેતપુર તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિએ પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજા સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા કરી હતી ભત્રીજાનું કારમાં પોતાના સગીરીતો સાથે અપહરણ કરી હત્યા નિપજાવી હતી જે બનાવમાં પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી તો આ હત્યાના ફરાર બે મુખ્ય અન્ય આરોપીને પણ પોલીસે ઝડપી લીધા હતા યાત્રાધામ વીરપુર રહેતા જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હંસાબેન બારૈયાના પતિ રાજુભાઈ બારૈયાને પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજો હિતેન ઉર્ફે હિતેશ બારૈયા સાથે મોબાઈલ ફોનમાં વાત કરતો હોવાની ઘણા સમયથી શંકા હતી તેને કારણે રાજુભાઈએ હિતેનને બે થી ત્રણ વાર ચેતવણી પણ આપી હતી ત્યારબાદ રાજુભાઈએ પૂર્વયોજિત કાવતરું રચી હિતેશનું રસ્તામાંથી જ પોતાના આઠ સાગરીતોની મદદથી અપહરણ કરી પોતાના સાગરીત નિતિન મકવાણાની વાડીએ લઈ ગયો હતો ત્યાં રાજુભાઈ ઉપરાંત રમેશ ગોહેલ ચંદ્રેશ ઉર્ફે ટીનો કંડોળિયા ગજાનંદ ઉર્ફે ગજરાજ ગોહેલ મયુર ઉર્ફે મૈલો મેર અલ્ફેજ ખાન પઠાણ અને વિક્રમ ઉર્ફે વિકી મેર સહિતના શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો ત્યારબાદ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરી સારવાર માટે વીરપુર સરકારી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે હિતેશને મૃત જાહેર કર્યો હતો આ બનાવને પગલે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ તેમજ રોહિતસિંહ ડોડિયા સહિત પોલીસ ટીમે આવી તપાસ કરી હતી અને હત્યામાં સંડોવાયેલા સાત શખ્સોની અટકાયત કરી હતી જ્યારે મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા ફરાર હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં આખરે પોલીસે બંને ફરાર આરોપીને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર